મહેસાણા શહેરમાં શહેરીજનોની સેવામાં ફરતી સિટી બસ સેવા બોમ્બ સમાન છે, કારણ કે હંમેશા અનફિટ રહેતી સિટી બસો બંધ પડી જાય છે અને હાલની કાળઝાળ ગરમીમાં સિટી બસો હિટ મારતી હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે મહેસાણા શહેરમાં ગુરુકૃપા એજન્સી દ્વારા સિટી બસ સેવા કાર્યરત છે અને સિટી બસ ચલાવતી એજન્સીને ગુજરાત સરકાર અને મહેસાણા નગરપાલિકા દ્વારા નિયત કરાયેલા ભાવ મુજબ બિલની ચૂકવણી કરવામાં આવે છે. પરંતુ સિટી બસ સેવા જ્યારથી ચાલુ કરવામાં આવી છે ત્યારથી જ કોઈ ને કોઈ કારણસર વિવાદમાં સપડાયેલી રહેલી છે. આ વિવાદમાં સપડાતી સિટી બસ કાળઝાળ ગરમીમાં હિટ મારી ગઈ હોવાથી સિટી બસ સેવા ગઈકાલે બંધ કરી દેવામાં આવી હતી. આથી મહેસાણા નગરપાલિકા વિરોધ પક્ષના નેતાએ હિટ મારતી સિટી બસ સેવા સામે અનેક સવાલો કર્યા છે. મહેસાણા નગરપાલિકાની જે સિટી બસ સેવા હાલ મહેસાણામાં ફરી રહી છે તેમાં છેલ્લા ઘણા સમયથી અનિયમિતતા તેમજ સિટી બસના કાચ તૂટેલા હોવા, ટાયરના ઠેકાણા નહીં હોવા, સિટી બસને આગ લાગવી એવી અસંખ્ય ફરિયાદો અને અસંખ્ય બનાવો બનેલ છે. છતાં પણ આ નગરોળ તંત્ર જાગતું નથી. રાજકોટની જે ઘટના બની ત્યારબાદ પણ થોડું અમને શીખ લેવાની જરૂર છે. ગઈકાલનો જ બનાવ જોઈએ તો ગઈકાલે હું પોતે સ્થળ ઉપર 3 વાગે ત્યાં આગળ ગયેલો તો દેખેલું બધી સિટી બસો ત્યાં આગળ સ્થળ ઉપર પડેલી. નગરપાલિકામાં જઈ તપાસ કરીએ એજન્સીને ફોન કરાવતા નગરપાલિકાના કર્મચારી દ્વારા ફોન કરતા એજન્સીએ એવું કહેલ કે સિટી બસોને હીટ મારી ગયેલ છે એટલે ત્યાં આગળ મૂકી દેવામાં આવેલ છે અને બંધ રૂટો બંધ કરવામાં આવેલ છે. તો શું મહેસાણા નગરપાલિકા આવી હીટ મારી ગયેલી બસ ચલાવી અને મહેસાણાની જનતાને જીવ જોખમમાં મૂકવા માંગે છે? રાજકોટ વાળી થાય એવી રાહ દેખે છે? મારી મહેસાણા નગરપાલિકાને અને તંત્રને સ્પષ્ટ સૂચના છે અને એવું કહેવા માંગુ છું હું આપના માધ્યમથી કે તાત્કાલિક ધોરણે આ સિટી બસ સેવા બંધ કરવી જોઈએ, એનું યોગ્ય નિરીક્ષણ જે આરટીઓ દ્વારા એનું ઇન્સ્પેક્શન કરાવવું જોઈએ અને હિટ મારતી જે બસો છે એનું એની પણ જે યોગ્ય તપાસ થવી જોઈએ અને ત્યારબાદ જ સિટી બસ રોડ ઉપર ફરવા લાયક મૂકવી જોઈએ. લાખણી તાલુકાના આગથળા પોલીસ મથક